નમસ્કાર, તો હું આપની સાથે વિધાતા વાત કરીએ. જનાદેશની આખરે ગુજરાતનો મિજાજ જોવા મળી ચૂક્યો છે, કારણ કે અત્યાર સુધી જે રાજકીય વાતાવરણ રાજ્યમાં ગરમાયેલું રહ્યું હતું અને કેટલાય ઉતાર ચઢાવ અને કાંટેની ટક્કર જે આજના દિવસ દરમિયાન જોવા મળી છે, પરંતુ આખરે પરિણામ આવ્યું છે ભાજપ તરફી. તો કોંગ્રેસની આ તરફ ત્રિમૂર્તિની હાર થઈ છે. માંડવીથી શક્તિસિંહ ગોહિલ હાર્યા છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરથી મોઢવાડિયાનો પણ પરાજય થયો છે, તો અહીં દિગ્ગજોની હાર જોવા મળી રહી છે. આ સાથે જ ડભોઈથી સિદ્ધાર્થ પટેલની પણ હાર થઈ છે, એટલે કે કોંગ્રેસના જે મહત્વપૂર્ણ દિગ્ગજ ખાસ નેતાઓ જે છે તેમણે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. માંડવીથી શક્તિસિંહ ગોહિલ હાર્યા છે, પોરબંદરથી મોઢવાડિયા જેમનો પરાજય થયો છે, આ સાથે સિદ્ધાર્થ પટેલે પણ હારનો સ્વાદ જે સ્વાદ છે તે ચાખવો પડ્યો છે. તો આ વખતની જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી રહી છે, 2017નો જે જંગ રહ્યો છે, દર વખતની જેમ આ વખતે કંઈક અલગ પરિસ્થિતિ હતી અને જે પરિસ્થિતિ હતી તે જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ વખતે ભાજપ માટે મુશ્કેલ બની શકે છે જીત મેળવવી, પરંતુ આ તમામ પડાવોને પાર કરીને આવી ચૂકી છે બીજેપી. પણ સામે જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે પણ કાંટેની ટક્કર આપી છે, પરંતુ દિગ્ગજ નેતાઓ છે તે અહીં હાર્યા છે. ચાલો વધુ ચર્ચા કરીએ. સ્ટુડિયોમાં આપણી સાથે જોડાયેલા છે રાજકીય વિશ્લેષક નિર્મલભાઈ નથવાણી, જે આપનું સ્વાગત છે. નિર્મલભાઈ, અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો બીજેપી તો આખરે વધુ એકવાર સત્તામાં આવી ગયું છે. 22 વર્ષથી સત્તા સંભાળતી સરકાર વધુ એકવાર સત્તા સંભાળવાની છે, પણ સાથે સાથે હમણાં જે આપણે બ્રેકિંગ ન્યૂઝ જોયા કે કોંગ્રેસના મહત્વપૂર્ણ 3 દિગ્ગજોની હાર થઈ છે, શું કારણ લાગી રહ્યું છે આપને? વિધાતાબેન, એન્ટી ઇન્કમ્બન્સી ફક્ત હોદ્દા ઉપર હોય એવા જ કોઈ ઉમેદવારને કે મંત્રીને લાગુ પડે એવું નથી. ઘણી વખત પ્રોમિનન્ટ મનાતા હોય, જીત માટે નિશ્ચિત મનાતા હોય એવા ઉમેદવારને પણ એન્ટી ઇન્કમ્બન્સી લાગુ પડતી હોય છે. શક્તિસિંહ ગોહિલ હારે એ માનવા જોગ વાત નથી, એમાંય ખાસ કરીને સાંપ્રત સમયમાં શક્તિસિંહ હારે એ માનવા જોગ વાત નથી. પણ એક તો એમણે બદલેલા મત વિસ્તારો, ભાવનગરથી અબસાળા અને ત્યારબાદ માંડવી, અને ખાસ કરીને જ્યારે તમે વિરોધ પક્ષમાં હો છો ત્યારે તમારે લોકોના પ્રશ્નો શાસકો સુધી પહોંચાડવાના હોય છે, અને જ્યારે તમે માત્ર પ્રશ્નો ઉઠાવો, પ્રશ્ન સરકાર સુધી પહોંચાડો, પણ લોકોનું કોઈ કામ કરી શકવાની સ્થિતિમાં હોતા નથી, કારણ કે તમારી પાસે સત્તા હોતી નથી. તો ઘણી વખત તમે લોકોના ચહિતા હોવા છતાં પણ લોકો ફક્ત એવી વાત કરે છે કે આ દાવાઓ કરે છે, પણ આ ઉમેદવાર આપણા માટે કોઈ કામ કરી રહ્યા નથી, ત્યારે તમારે હારનો સામનો કરવો પડે છે, ત્યારે તમારે હાર ખમવી પડતી હોય છે. આવી જ રીતે સિદ્ધાર્થ પટેલની વાત કરીએ, અર્જુનભાઈ મોઢવાડિયાની વાત કરીએ, તો આ બધા ઉમેદવારો જે લડાયક મિજાજી ઉમેદવારો છે એને આપણે આ ચૂંટણીમાં હારતા જોયા છે, એની પાછળનું આ એકમાત્ર કારણ કહી શકાય. સાથોસાથ ભારતીય જનતા પક્ષના પણ કેટલાક જાણીતા ચહેરાઓ કે જેની પ્રબળ કે પ્રચંડ જીતની શક્યતાઓ વ્યક્ત થઈ રહી હતી એ ઉમેદવારોને પણ આપણે હારતા જોયા, જેમાં શંકર ચૌધરી, જયનારાયણ વ્યાસ, ચીમનભાઈ સાપરિયા કે જેઓ મંત્રી હતા એમનો સમાવેશ થાય છે. શંકરભાઈ ચૌધરીની હાર જરા આશ્ચર્ય ઉપજાવે એવી છે. એનું પાછળનું કારણ બનાસકાંઠા વિસ્તારમાં જે પૂરની સ્થિતિ સર્જાણી, અને એટલા વ્યાપક વિસ્તારમાં શંકરભાઈ ચૌધરી માટે પહોંચવું મુશ્કેલ હતું. તેઓએ તેમનાથી બનતા પ્રયત્નો કર્યા, સરકારી મશીનરીનો પણ ઉપયોગ કર્યો, પણ છતાંય એટલા પૂરની વ્યાપક સ્થિતિ હતી કે ખૂણે ખૂણે પહોંચવું લગભગ અશક્ય હતું, અને એને કારણે ઘણું કર્યું હોવા છતાં પણ અસંતોષ ફાટી નીકળ્યો અને સ્પષ્ટ જોયું મતદારોનો મિજાજ આપણે જોયો કે શંકરભાઈ ચૌધરીએ હારનો સામનો કરવો પડ્યો. તો ઘણી વખત એન્ટી ઇન્કમ્બન્સીના શું પરિણામો આવી શકે એ આપણે આ ચૂંટણીમાં નિહાળ્યું. બિલકુલથી, ખાસ કરીને આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ આ વખતની, તો રોમાંચક ક્રિકેટ મેચ જેવો માહોલ ચોક્કસથી કહી શકાય, પરંતુ સાથે સાથે જ્યારે કહી શકાય કે કોંગ્રેસના જે દિગ્ગજો હાર્યા છે, વાત કરીએ રાજકોટની વાત કરીએ તો મુખ્યમંત્રી સામે ઇન્દ્રનીલ રાજ્યગુરુને પણ ખૂબ જ ભારે પડ્યું છે અને તેમને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે, તો શું કારણ રહી શક્યું ગણી શકાય, કારણ કે અત્યાર સુધી એક ખાસ ચહેરો રહ્યા છે જે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે તે? છેલ્લા 35 વર્ષથી જોઈએ વિધાતાજી, તો રાજકોટ પશ્ચિમની બેઠક કે જે બેઠક પર વિજય રૂપાણી, જેઓ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી છે, તેઓ તથા ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચેનો જંગ હતો. આ બેઠક છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પક્ષનો ગઢ બની રહી છે. વજુભાઈ વાળા આ સીટ ઉપર વર્ષો થયા ચૂંટાતા આવ્યા છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીની વાત કરીએ કે જેઓ આખા ભારતમાં ભ્રમણ કરી રહ્યા હતા અને તેઓને ગુજરાતમાં રાજકારણનો પ્રવેશ કરવાનું થયું,
ત્યારે તેઓએ રાજકોટ પશ્ચિમની બેઠક પર પસંદગી ઉતારી. આપ માની શકો છો, દર્શકો આપ સૌ પણ માની શકો છો કે આ બેઠક ભારતીય જનતા પક્ષ માટે કેટલી દિલચસ્પ બેઠક હોઈ શકે. તો આવા બેઠક પર હાથ નાખવો અને એ ગઢ ભારતીય જનતા પક્ષ પાસેથી પડાવવો એ દુષ્કર કાર્ય છે, ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. છતાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકોટ પૂર્વની બેઠક પરથી પોતાનો મત વિસ્તાર બદલી રાજકોટ પશ્ચિમની બેઠક પર, એટલે કે તેઓએ સામા પ્રવાહે પૂર્વથી પશ્ચિમ જવા માટે એટલે કે સામા પ્રવાહે તરવાનું નક્કી કરેલું હતું. વિજય રૂપાણી સામે તેઓએ જંગ આદરેલો. બહુ અગાઉથી તેઓ પોતાનું નામ જાહેર કરી ચૂક્યા હતા, પક્ષે એમનું નામ જાહેર નહોતું કર્યું, પરંતુ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી ચૂક્યા હતા કે આ બેઠક પર મારે વિજયભાઈ રૂપાણીની સામે જંગ માંડવાનો છે. અને કોંગ્રેસે પણ તેઓની માગણી સ્વીકારી. ખૂબ જ દિલચસ્પ મુકાબલો રહ્યો. ચૂંટણીની પહેલાં જાત જાતની વાતો પણ વહેતી થયેલી. પોલમાં પણ અનેક વખત ઇન્દ્રનીલ રાજ્યગુરુ જીતી શકે છે એવી વાતો આવેલી, પરંતુ આ ભાજપનો વર્ષો જૂનો સજ્જડ મક્કમ ગઢ છે, કમિટેડ વોટર્સ છે, શિક્ષિત મતદારોની સંખ્યા વધારે છે, જેઓના મન ફેરવવા થોડું મુશ્કેલ કાર્ય છે. અને આમે વિજયભાઈ રૂપાણી એ આ વિસ્તાર માટે બિન વિવાદિત વ્યક્તિ રહ્યા છે. તેઓએ સ્વચ્છ શાસન પણ આપેલું છે, દાગ રહિત શાસન આપેલું છે, એનો એમને લાભ મળ્યો છે અને પ્રચંડ બહુમતીથી તેઓએ વિજય હાંસલ કર્યો છે. સ્વચ્છ છબીનો લાભ સીએમને મળ્યો છે, પરંતુ હારજીત બાદ ભાજપ અને કોંગ્રેસ એટલે કે રાજકીય પ્રતિક્રિયાઓ શું આવી રહી છે, આવું જોઈએ. गुजरात की जनता ने यदि प्रीफर किया किसी राजनीतिक पार्टी को तो भारतीय जनता पार्टी को, क्योंकि सामान्यतः सारे देश में यह धारणा बनी हुई है कि इस हिंदुस्तान में गुड गवर्नेंस देने वाली यदि कोई पॉलिटिकल पार्टी है तो वह भारतीय जनता पार्टी. आज का माहौल में ये ध्यान रखिए, छठवीं बार सिक्स्थ टाइम अ पार्टी इज बीइंग वोटेड बैक टू पावर, उसका श्रेय तो कम से कम देना चाहिए. सिक्स्थ टाइम नो एंटी इनकम्बेंसी आर्ग्यूमेंट कुड वर्क. We are extremely grateful to the people of Gujarat for having recognized the work of BJP, Prime Minister Modi and also the team in Gujarat. Jeet gaye to bahut janta ko bhi badhai aur party ko bhi badhai. Chhati bar aap Gujarat jeete, Rahul Gandhi pehle hote hain, tab haar gaye chunav. Samjhe, hum apni party ki baat karte hain, dusre ki thodi karte hain. Hamara party na aagevano hai ane prajaye જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠી અને વિકાસવાદને જ મત આપ્યા છે અને એને જ સ્વીકાર્યો છે. મને આનંદ એટલો છે કે આ વિકાસવાદની જીત અમારા પાર્ટીની, ભારતીય જનતા પાર્ટીની જીત છે. અમારા પાર્ટીના આગેવાનો, વિચારધારા અને સાથે સાથે મારા પાર્ટીના, મારા મત વિસ્તારના કાર્યકર્તાઓનો અથાગ પરિશ્રમ, આ બધાને કારણે પ્રજાએ અમને ખૂબ સમર્થન આપ્યું અને આ મારા ભાજપ, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ અને પ્રજાની જીત છે, હું માનું છું. ડભોઈના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ પટેલ અમારી સાથે છે. બહુ નજીવી મતોથી તેમનો પરાજય થયો છે. વાત કરીશું સિદ્ધાર્થભાઈ સાથે. સિદ્ધાર્થભાઈ, શું કહેશો, બહુ નજીવા મતથી આપનો પરાજય થયો? જે જાતનું વાતાવરણ હતું અને જે જાતની પરિસ્થિતિ, ગ્રાઉન્ડ રિયાલિટી હતી, એ જોતા પરિણામ મારા માટે આશ્ચર્યજનક છે. પરિણામ જે છે આ તે સિદ્ધાર્થભાઈએ આશ્ચર્યજનક ગણાવ્યું છે, પરંતુ તેમનો માત્ર 2700 મતથી પરાજય થયો છે. કેમેરામેન અંકિત ગોનસિકર સાથે ફરીદ ખાન, ઈટીવી ન્યૂઝ, વડોદરા. ઓછા સમયના કારણે ઘણા લોકો સુધી હું ના પહોંચી શકી, બીજા માધ્યમ થ્રુ પહોંચી શકી, એટલે એ એક અફસોસ છે કે હું ના પહોંચી શકી, પણ જે લોકોને પહોંચ્યું એ લોકોને મને સાથ મળ્યો એની માટે હું થેન્કફુલ છું. ભારતીય જનતા પાર્ટીના અમારા સંગઠન, અમારા ચૂંટાયેલી પાંખ અને કાર્યકર્તા, પેજ પ્રમુખ સુધી બધા જ લોકો એક એક ગલીમાં સક્રિય હતા અને નાના મોટા લોકોના કામ કરેલા છે, અને એના માટે આજે વિકાસ અને મણિનગરમાં ભારતીય જનતા પાર્ટીની વિશ્વસનીયતા, એના કારણે લોકોએ અમને મત આપ્યા એવું અમે માનીએ છીએ. આટલી જંગી બહુમતી તમે જીત્યા છો અને ખાડિયાનો જે ભાજપનો ગઢ કહેવાય એને તોડવામાં સફળ રહ્યા છો, શું કહેવું છે આપનું? બસ જમાલપુર ખાડિયાના તમામ મતદારોનો પહેલા તો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તેમણે મારા પર ભરોસો અને વિશ્વાસ રાખ્યો. 50 વર્ષનો ખાડિયાનો રેકોર્ડ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે પાર્ટીએ ટિકિટ આપી ત્યારે જ આ રેકોર્ડ નિશ્ચિત થઈ ગયો હતો કે આ રેકોર્ડ તૂટવાનો છે. અને ખાસ કરીને અત્યારે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે 29,000ની સમથિંગ લીડથી મને પબ્લિકે જે જીતાઈને મોકલ્યો છે, મારા 75,000 મત મને મળ્યા છે. એક વિશ્વાસ છે લોકોનો, મને ભરોસો છે કે ઇમરાન ખેડાવાળો આપણો માણસ છે, સામાન્ય પરિવારમાંથી આવે છે, ગરીબમાં ગરીબોનું કામ કરશે, એટલા મને મત મળેલા છે. અને કોંગ્રેસ પાર્ટીમાં લોકોએ ભરોસો અને વિશ્વાસ રાખેલો છે. તમે ઘણા ટાઈમથી કોંગ્રેસ પાસેથી ટિકિટ માગતા હતા, આખરે તમને કોંગ્રેસ પાસેથી ટિકિટ મળી, એ બાબતે તમે શું કહેશો? બસ કોંગ્રેસ પાર્ટીથી હું એટલો, મારા રાષ્ટ્રીય નેતા અમારા રાહુલજી, પ્રદેશ અધ્યક્ષ અમદાવાદ શહેરના તમામ કોંગ્રેસ પક્ષના આગેવાનો, મારા વિસ્તારના કોંગ્રેસ પક્ષના આગેવાનો,
અને જે કોંગ્રેસ પાર્ટીના 16-14 ઉમેદવારો ટિકિટ માંગી હતી એ લોકોએ પણ મને સાથ અને સહકાર આપ્યો છે. એના કારણે જ કોર્પોરેશને મને કોર્પોરેશનમાં ટિકિટ નહીં આપણ પણ વિધાનસભામાં ટિકિટ આપીને બધું બરોબર બેલેન્સ કરી દીધું છે. એટલે અમારા પાર્ટીના તમામ નેતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ આભાર. આ મહેનતનું જે પરિણામ છે, લોકોએ સેવાને જોઈ છે, જે વિકાસના કાર્યો બાકી રહ્યા છે એ પૂરા કરવા માટે બંધારા યોજના, ત્યારબાદ રેલવેનો પ્રશ્ન, તળાજા માટે જીઆઈડીસીનો પ્રશ્ન, અનેક લટકતા પ્રશ્નો, એના માટે અમે પ્રયત્ન કરીશું અને એના માટેની આ જીત છે. છઠ્ઠી વખત હું જીત્યો છું અને સિક્સર મારી છે. પેલા હું બાઓને મંગલદાસને ફિલ્ડિંગ ભરવાનું કીધું અને બેટિંગ મેં કરી અને સિક્સર મારી છે. હજુ બી હું બાઓને મંગલદાસને ઈચ્છા હોય તો ફેરતી બી આવી જાય બીજી ચૂંટણીના દરમિયાનમાં, તો હું બતાવીશ કે ભાઈ હવે તો સિક્સર નહીં 7 વાગે છે. તો હાલમાં જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ. હાલના ગતિવિધિઓ જે છે પ્રકારે જે પરિણામ તો સામે આવી ચૂક્યું છે, પરંતુ સાથે સાથે બળવાખોરોને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા નેતાઓને ઝટકો મળ્યો છે. વિરમગામથી તેજસ્વી પટેલની હાર થઈ છે, તેમના હારના સમાચાર મળી રહ્યા છે. જામનગર ગ્રામ્યથી રાઘવજી પટેલની પણ હાર થઈ છે. તો ઠાસરાથી રામસિંહ પરમારની હાર થઈ છે. એટલે કે જે ભાજપમાં જોડાયેલા નેતાઓ છે, કોંગ્રેસ છોડીને ભાજપનો જેમણે સાથ લીધો છે તેમને અહીં હાર મળી છે. વિરમગામથી તેજસ્વી બહેનને હારનો સ્વાદ ચાખવું પડ્યો છે. તો જામનગર ગ્રામ્યથી પણ જે હાર જોવા મળી છે, ઠાસરાથી રામસિંહ પરમારની પણ હાર થઈ છે. ખાસ કરીને નિર્ભયભાઈ, આપણે જે જોયું છે કે જે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે, જેમણે કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો સાથ લીધો છે તેમણે અહીં હારનો સ્વાદ ચાખવો પડ્યો, શું કારણ માની શકો છો? ખાસ કરીને જ્યારે લોકોના કાર્ય ન થઈ શક્યા હોય, લોકોમાં જ્યારે અસંતોષ હોય, અને એવા અનેક પ્રશ્નો હોય કે જે શાસક પક્ષમાં રહેવાથી જ ઉકેલી શકાય એમ હોય, ત્યારે વિરોધ પક્ષમાં બેઠેલા કેટલાક ધારાસભ્યોનું મન બદલી જતું હોય છે અને તેઓ શાસક પક્ષની સાથે જોડાવાનું વલણ ધરાવતા હોય છે. જોગાનુજોગ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી અને કેટલાક ધારાસભ્યોની જીત માટે ભારતીય જનતા પક્ષને જરૂર પડી ત્યારે તેઓએ વિરોધ પક્ષમાં બેઠેલા કેટલાક સક્ષમ ધારાસભ્યોને પોતાના તરફ આકર્ષ્યા. બધા જ ધારાસભ્યોને આકર્ષવાની એક પહેલ શાસકોએ કરેલી, પરંતુ એમાંથી અમુક ધારાસભ્યો આકર્ષાય અને ભારતીય જનતા પક્ષની વિચારધારા સાથે જોડાયા. આવા ધારાસભ્યોને અંદર એવી શ્રદ્ધા હતી કે પોતે શક્તિમાન છે અને સાથોસાથ શાસકનું બળ મળશે તો ફરી એક વખત વિજેતા થવામાં સરળતા રહેશે. ખાસ કરીને વાત કરીએ તેજસ્વી બહેનની વિરમગામથી, તો 2012માં જ્યારે મોદી જાદુ છવાયેલો હતો અને તે ઘડીમાં પણ તેમણે કોંગ્રેસને જીત અપાવી હતી, પરંતુ આ વખતે તેમણે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. એટલે કે વ્યક્તિગત કે પક્ષની કઈ બાબત મહત્વપૂર્ણ સાબિત થાય છે? અમુક વિસ્તારની પ્રજા પક્ષ પલટુઓને સ્વીકારતા હોતા નથી, એનું આ બેનમૂન ઉદાહરણ છે. જે તે વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખી અને લોકોએ પોતાનો મત આપ્યો હોય છે, પરંતુ એ ઉમેદવાર જ્યારે લોકોના કાર્ય કરવામાં થોડા ઊણા ઉતરે અને અન્ય વિચારધારાનો પાલવ પકડે, લોકો વિચારધારાને મત આપતા હોય છે, પણ આવા લોકો જ્યારે વિચારધારા પોતાની બદલે ત્યારે તે અંગે પોતાનો રોષ પ્રદર્શિત કરવા માટે લોકો વિરુદ્ધમાં મતદાન કરતા હોય છે. અહીં વિરમગામ ક્ષેત્રની વાત કરીએ તો લોકોએ વિચારધારામાં જે બદલાવ ઉમેદવારે લાવ્યો એને સ્વીકાર્યો નથી એમ કહી શકાય. તેજસ્વીબેન બહુ સક્રિય કાર્યકર હતા, તેઓએ કોંગ્રેસ પક્ષે રહી અને ઘણા પ્રશ્નોની સરકાર સામે ઉગ્ર રજૂઆત કરી હતી, તો લોકો એનો એ મિજાજ જોવા માંગતા હતા. એને બદલે તેજસ્વીબેન ભારતીય જનતા પક્ષ સાથે જોડાયા, તો જે તેજસ્વીબેન વિરોધ કરી રહ્યા હતા, જેની સામે એની સાથે જોડાયા, એનો વિરોધ કરવા માટે પ્રજાએ મતદાન કર્યું અને તેજસ્વીબેને હાર ખમવી પડી. બિલકુલ, આ ચર્ચાને આપણે આગળ વધારીશું, પણ તે પહેલા સમય થઈ ગયો છે એક બ્રેકનો, રોકાઈશું બ્રેક માટે.